नमस्कार विद्यार्थी मित्रों, केम छो? आज आप धोरण 10 विषय गणित द्वितीय प्रिलिमरी परीक्षा फेब्रुआरी 2022 मॉडल पेपर नु संपूर्ण सोल्यूशन जोईशु। समय 3 कलाक ने कुल गुण 80 विभाग। नीचे आपेला प्रश्न 1-16 ना मागे मुजब उत्तर आपो, प्रत्येक नो 1 गुण। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય છે, આ વિધાન ખોટું છે। બીજું, મધ્યસ્થ બરાબર 3 × બહુલક માઇનસ 2x મધ્યક, આ વિધાન પણ ખોટું છે। વર્તુળને એવા 2 સ્પર્શકો દોરી શકાય જેમની વચ્ચેના ખૂણાનું માપ 170° હોય, આ વિધાન ખરું છે। ચોથું, 25 અને 52 નો ગુસા 1 છે, ખરું। પછીનો પ્રશ્ન, આપેલા બહુ વિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર લખો। જેના શૂન્યો 5 અને 3 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ એ, x² - 8x + 15। છઠ્ઠું, જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે a18 - a13 = વિકલ્પ આવશે c25। 2 નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 અને ઊંચાઈનો ગુણોત્તર 5/3 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર, જવાબ આવશે વિકલ્પ બી 20/27। sec4θ અને sec2θ બરાબર tan θ અને tan θ - tan, ત્યાર પછી આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં 1/4 નું ક્ષેત્રફળ 616 cm² થાય। 10મું, કોઈ વર્તુળના 1 વ્યાસના અંત્યબિંદુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકો પરસ્પર સમાંતર હોય। 11મું, 1 પતંગ 75 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે અને તેની તંગ દોરી સમક્ષિતિજ સાથે 60° નો ખૂણો બનાવે છે, તો દોરીની લંબાઈ 50³/3 મીટર હોય। 12મું, 1 સમાંતર શ્રેણીનું 7મું અને 13મું પદ અનુક્રમે 34 અને 64 છે, તો તે શ્રેણીનું 18મું પદ 89 હોય। આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો। ત્રિકોણ ABCમાં AB બરાબર 11 સેમી, BC બરાબર 60 સેમી અને CA બરાબર 61 સેમી હોય તો ત્રિકોણ ABCનો પ્રકાર જણાવો। આ છે કાટકોણ ત્રિકોણ। 14મું, A 15મું, સમીકરણ 3x² - 7x + 2 = 0 નો વિવેચક શોધો, ઉત્તર આવશે 25. 16મું, 2 ટાવરની ઊંચાઈ અનુક્રમે x અને છે, તો તે ટાવરના તળિયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પરથી નિરીક્ષણ કરતા તે ટાવરની ટોચના ઉચ્ચેદ કોણ અનુક્રમે 30° અને 60° મળે છે, તો ગુણોત્તર xy શોધો, તો ઉત્તર આવશે 1/3। વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નો 17 થી 26ના આશરે 40 થી 50 શબ્દો માગે મુજબ ઉત્તર લખો। 17મું, 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસાઅ શોધો। 96 અને 404નું અવિભાજ્યમાં અવયવીકરણ 96 = 2^5 × 3, 404 = 2^2 × 101 મળશે। આથી આ બંને પૂર્ણાંકોનો ગુસા 2^2 = 4 થાય। વળી લસાઅ 96 અને 404 = 96 × 404, ગુસા 96/404, તો 96/404 = 4, તેથી 96 એટલે 9696 જવાબ આવે। 18મું, નીચેના સૂરી સમીકરણ યુગ્મના ઉકેલ આદેશની રીતે શોધો, અહીં તમને સવાલ પણ આપેલો છે અને જવાબ પણ આપેલો છે। ત્યાર પછી એના અથવામાં અથવા 4x + 3y = 25, તો 3x + 4y = 24। ઓગણીસમો દાખલો, નીચે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો।
कोई समांतर श्रेणी में 17મું पद 10મા पद करता 7 વધુ છે તેનો સામાન્ય તફાવત શોધો। એકવીસમું આપેલ આકૃતિમાં ટેન થીટા પી બરાબર કોટ થીટા પી શોધો। બાવીસમું વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો। ત્રેવીસમું જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો। ચોવીસમું પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશ વૃતાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે, સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે શોધો। પાઈ બરાબર 3.14 લો। જવાબ આપેલો છે અહીંયા। પચીસમું 1 સેમી વ્યાસ અને 8 સેમી લંબાઈ વાળો એક તાંબાનો સળિયો છે, તેમાંથી 18 મીટર લંબાઈનો એક સરખી જાડાઈ વાળો તાર બનાવવો છે તો તારની જાડાઈ શોધો। છવ્વીસમું 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે, સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે, રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો। વિભાગ સી નીચે આપેલા પ્રશ્ન 27 થી 34ના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકના 3 ગુણ। 27મું અઠ્યાવીસમું 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? 29મું આપેલ આકૃતિમાં અથવા આપેલ આકૃતિમાં ખૂણો ACB બરાબર 90 ડિગ્રી અને CD લંબ AB તો સાબિત કરો કે BC² છેદમાં AC² બરાબર BD છેદમાં AD।
ત્રીસમું એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા વિતરણનો વિચાર કરો. અથવા નીચે આપેલા આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાયેલ રનની સંખ્યા આપેલ છે. નોંધાયેલ રન અને બેટ્સમેનોની સંખ્યા. બત્રીસમું 4.2 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે તો નળાકારની ઊંચાઈ શોધો. ધાતુના ગોળક માટે ત્રિજ્યા R બરાબર 4.2 સેમી. તેત્રીસમું 1 ચોરસ હાથ રૂમાલ પર 7 સેમી ત્રિજ્યા વળી 9 વર્તુળાકાર ભાત બનાવી છે તો હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. વિભાગ ડી નીચે આપેલ પ્રશ્ન 35-39ના આશરે 90-120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર આપો. છત્રીસમું સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે.
38મું નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમીમાં શોધો. ઓગણચાલીસમું, એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલું 2 અંકની સંખ્યા, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા, ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. થેન્ક યુ મિત્રો.